રાધી, આ જમવાનું તૈયાર કર્યું કે નહીં? ભૂખ લાગે છે. જમવાનું તૈયાર જ છે, બસ આ હિરોબેન બહાર ગયા છે ને, બસ એ આવે ને એટલે હું પીરસી દઉં. સારું, તો અહીંયા એક કામ છે મારે. એ આવી લો, આવી ગયા હિરોબેન. કેમ, શું વાત છે? અને મારી રાહ કેમ જોવાતી હતી? કઈ નહીં રેબેન, આ જમવાનું તૈયાર થઈ ગયું છે. અમે મને તમારી જ રાહ જોતા હતા. મારે નથી જમવું, હું બહાર જમીને આવી છું. તમે મને જમી લો. તમે બહાર જમીને આવી છો? પણ કેમ? કારણ કે આજે તમે તમારી પેલી અછૂત બેનપણીની સાથે હાથમાં હાથ નાખીને ફરતા હતા, અને મેં એ પણ જોયું હતું કે તમે બે બેનપણીઓ એક જ ડિશમાં સાથે પાણીપુરી ખાતા હતા. હિરલબેન, તમે કોની વાત કરો છો? પેલી કામિનીની? હા, હું એની જ વાત કરું છું. અને તમને શરમ નથી આવતી એવા અશુદ્ધ છોકરીઓની સાથે એક હાથમાં હાથ નાખીને ફરતા અને એની સાથે પાણીપુરી ખાતા? કામિની મારી નાનપણની ફ્રેન્ડ છે. અમે બંને સાથે રમીને મોટા થયા છીએ. છૂત અછૂતમાં હું નથી માનતી, તમે ભલે માનતા હોય. તમે માનો કે ન માનો, પણ મને તમારી ફ્રેન્ડથી સખત નફરત છે. અને તમે એની સાથે હાથમાં હાથ નાખીને ફરો છો ને, એ મને સેજ પણ પસંદ નથી. એટલે આજ પછી તમારે મારી રસોઈ બનાવવાની નથી, હું મારી જાતે બનાવી લઈશ. મને તમારા હાથનો સેજ પણ ખાવું પસંદ નથી. અરે, આમ રડવાનું નહીં હોય. હિરલ નાદાન છે એટલે આ બધું બોલી જાય, એનું એટલું બધું મન પણ ના લેવાનું હોય. હું રડું ને તો શું કરું? આજ હિરલ મારા વગર જમતી નહીં હતી, અને આજે મને કહે છે કે હું તમારા હાથ નું જમીશ નહીં. અરે, એ બધું નાદાની મેં બોલી ગઈ છે, બધું ઠીક થઈ જશે, હું એને સમજાવી દઈશ હિરલને. ઠીક છે, પણ તમે રડવાનું બંધ કર. ચાલ ચૂપ થઈ જા હવે. શું થયું? કેમ અહીંયા આવીને બેઠી છે? બસ મારો મૂડ થોડો ખરાબ છે. આજે તમારી બેન હિરલે તો હદ વટાવી દીધી છે. તમે તમારી ભાષામાં એને સમજાવી દેજો, હવે બહુ થઈ ગયું છે એનું. કેમ, શું થયું? હિરલ તારી સાથે ઝઘડો કર્યો પાછો? હા, આજે સવારે હું એના કપડાં ધોવા માટે લેવા ગઈ હતી તો મારા હાથમાંથી કપડાં ખેંચી લીધા. અને હિરલ મને એવું પણ કહે છે તમે તમારી બેનપણીને અડ્યા એટલે તમે અછૂત કહેવા. હે ભગવાન, હવે હિરલે તો હદ વટાવી નાખી છે. પણ એ ગઈ છે ક્યાં? અરે, સવારની ઝઘડો કરીને ગઈ છે, હશે ક્યાંય, રખડતી રખડતી આવશે. હિરલ ગમે તે બોલે, તારે સહન કરી લેવાનું. અરે, હું કેટલું સહન કરું યાર, ઊભા પડી જાય ને એ રીતના બોલે છે તમારી બેન. અરે, પણ તમારા બંને માંથી એકે એને સમજે તો પછી કેમ ચાલશે? તમારે બે માંથી એક તો સમજવું પડશે ને. હા, તો તમે તમારી બેનને સમજાવી દો ને. અરે નહીં સમજે, તું તો સમજી જા.
અને તારે એને સમજો તો કઈ નહીં, બંને ઝઘડ્યા કરજો, બીજું શું. હાલો, કોઈનો ફોન આવે છે તમારો ફોન પર. હાલો, શું હિરલ નું એક્સિડન્ટ થયું છે? એ કઈ હોસ્પિટલમાં છે? હા ઠીક છે, હું આવું છું. હા કામિની, મને ખબર છે એને ગંભીર ઈજાઓ થઈ છે. તું ચિંતા ના કર રાધી, સૌ સારાવાના થઈ જાહે. કામિની, હું તારી જોડે ફરું છું, તારી જોડે મિત્રતા રાખું છું, એ હિરલને જરાય પસંદ નથી. કેમ? હું અછૂત છું એટલે? હા, એને આભરછેટ લાગે છે, એ છૂત અછૂતમાં માને છે. અરે, મારા હાથનું બનાવેલું રસોઈ પણ એ નથી જમતી. તો પછી રાધી, તારે મારી મિત્રતા છોડી દેવી જોઈએ. મારા લીધે તારા ઘરમાં ઝઘડા થતા હોય ને તો મારી દોસ્તી છોડી દે રાધી. નહીં કામિની, નાનપણથી આજ સુધી આપણે બંને ડગલેને પગલે સાથે ચાલ્યા છીએ, અને હવે હું તારો સાથ મૂકી દઉં. કામિની, જેને જે કરવું એ કરે, અરે મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકે ને તો પણ ભલે, પણ હું તારી દોસ્તી ક્યારેય નહીં છોડું. હેલો, હા બોલો. હિરલની તબિયત કેવી છે હવે? હિરલનું બ્લડ ગ્રુપ કયું છે? સારું, હું તપાસ કરીને કહું છું. શું થયું રાધી, બધું ઠીક તો છે ને? કામિની, હિરલને બ્લડની બહુ જ જરૂર છે, અત્યારે એના ગ્રુપનું બ્લડ ક્યાંય મળતું નથી. કયું ગ્રુપ છે એનું? ઓ પોઝિટિવ. અરે રાધી, તો કામ થઈ ગયું, મારું ઓ પોઝિટિવ ગ્રુપ છે. ચાલ, હું એને મારું બ્લડ આપીશ. ખબર છે કે તમને તમારું બ્લડ ગ્રુપ ન મળ્યું હોત ને તો આજે તમે જીવિત ન હોત. હા ભાભી, મને ખબર છે. માનો કે તમને જે બ્લડ ગ્રુપ ચડાવવામાં આવ્યું છે
એ કોઈ અછૂતનું હશે તો તો શું તમારા હાથથી તમે નસ ચીરીને બ્લડ બહાર કાઢી નાખશો? ભાભી તમે શું કહેવા માંગો છો એ હું સમજી ગઈ. જો મારું બ્લડ કોઈ અછૂતનું હશે ને તો એનો લાખ લાખ ઉપકાર માનીશ કે એના કારણે મારી જિંદગી બચી ગઈ. તો પછી હીરેબે ઉપકાર માનો મારી ફ્રેન્ડ કામિનીનો, કારણ કે એના બ્લડથી જ તમે આજે બચ્યા છો. શું મને કામિનીએ બ્લડ ડોનેટ કર્યું? ભાભી કામિની ક્યાં છે? બોલાવો ને, મારે એની માફી માંગવી છે. કામિની અત્યારે અહીંયા રૂમમાં જ છે, હું બોલાવું. હા કામિની, કામિની અછૂત ના વાળા તો આપણે ઉભા કર્યા છે. કઈ વાંધો નહીં હિરણબેન, તમને તમારી સાચી વાત જણાઈ ગઈ ને એ જ ઘણું છે. કામિનીબેન આજે તમે તમારા હાથે જ મને ચા બનાવીને પીવડાવો તો જો માનીશ કે તમે મને માફ કરી દીધી. હા હા કેમ નહીં, સારું તમે આરામ કરો, હું તમારા માટે ચા બનાવીને લાવું. ચલ કામિની આપણે કિચનમાં જઈએ, અમે આવી. હિરલબેન તમે બેસો, હો ને આરામ કરો, તમારે ભાઈ બહેન બંને વાતો કરો. ચાલો એક વાત કરું, આવી ચા તો મેં જિંદગીમાં નથી પીધી, જેવી તમારા હાથની બની છે. અને કામિની બેન હવે તો હું પણ તમારી સાથે પાણીપુરી ખાવા આવીશ અને આપણે ત્રણે એક એક ડિશમાં ખાશું. હા